धोरण 10 विषय गुजराती नी अंदर आपो पाठ नंबर 10 जेनु शीर्षक छे डांगो भलो अने आ डांगो भलो अने जेना रचयिता એટલે કે આપણા લેખક શ્રી મહેન્દ્રસિંહ પરમાર છે. તો મહેન્દ્રસિંહ પરમારે પોતે જે સાહિત્યની રચના કરી છે તેમાંથી રકડુનો કાગળ નામનો એનો જે નિબંધ સંગ્રહ છે એ નિબંધ સંગ્રહમાંથી આ આપણે ડાંગ ભરો અને એ પાઠ આવ્યો. તો એ પાઠ જોઈએ કે પહેલાં આપણે મહેન્દ્રસિંહ વિશે થોડો પરિચય કરી લઈએ કે જે ઓબ્જેક્ટિવની અંદર એક એક માર્કની અંદર જો કંઈ નાનો મોટો સવાલ પૂછાય તો આપણને આમાંથી મળી રહે. તો સૌ પ્રથમ આપણે તેમના જન્મ વિશે જોઈએ. તો મહેન્દ્રસિંહ પરમારનો જન્મ એ તારીખ 2/10/1967 રોજ સુરેન્દ્રનગર જિલ્લાનું પૂરેપૂરું નામ જણાવો તો તેમનું નામ છે મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર. તો આ મહેન્દ્રસિંહ, હવે આ મહેન્દ્રસિંહ અત્યારે જે સેવા બજાવી રહ્યા છે તો તેમની એ સેવાની જો આપણે વાત કરીએ તો મહેન્દ્રસિંહ ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનમાં અધ્યક્ષ તરીકે સેવા આપે છે. કઈ યુનિવર્સિટી? તો ભાવનગર યુનિવર્સિટીનું ભાષા ભવન, જેમાં અધ્યક્ષ તરીકેની એ સેવા આપી રહ્યા છે. આ પોતાની અધ્યક્ષ તરીકેની સેવા આપતા આપતા તેમણે આપણને ગુજરાતી સાહિત્યમાં કેટલું યોગદાન આપ્યું છે. એ યોગદાનની વાત કરીએ તો તેમણે વાર્તાકાર તરીકે, વિવેચક તરીકે, દિગ્દર્શક તરીકે આપણને જે સેવા આપેલી છે એના માટે તે જાણીતા છે. હવે તેમણે આપણને વિવેચન સંગ્રહની અંદર પ્રથમ નામનો વિવેચન સંગ્રહ એ તેમણે આપણને આપ્યો છે. વાર્તા સંગ્રહની વાત કરીએ તો વાર્તા સંગ્રહમાં પોલિટેકનિક વિશે તેમણે વાર્તા સંગ્રહ લખેલો છે. નિબંધ સંગ્રહની વાત કરીએ તો નિબંધ સંગ્રહમાં રકડુનો કાગળ એ આપણને આપ્યો છે. અને આ જ રકડુના કાગળમાંથી આપણો આ પાઠ ડાંગો ભરો અને એ લેવામાં આવ્યો છે. હવે આપણા લેખકે આપણા આ પાઠની અંદર જે વાત કરેલી છે તે પોતાના પ્રવાસ નિબંધની. પોતે એક પ્રવાસ કરે છે અને પ્રવાસના શોખીન છે. એ પ્રવાસનું વર્ણન કરતો પત્ર એ પોતાના પિતાજીને લખે છે. અને પોતાના પિતાજીને લખેલો પત્ર જે છે એ પત્ર અહીં આગળ પ્રવાસનું વર્ણન કરતો આપણને આપેલો છે, જેના અંદર તેમણે નર્મદા કિનારા અને ડાંગના જંગલો વિશેનો જે પ્રવાસ કર્યો છે તેના સ્મરણો એમણે તાજા કરી અને અહીં આગળ વર્ણવેલા છે. આ પાઠની અંદર આપણને લેખકનો રખડુ સ્વભાવ, લેખકનો સ્વભાવ કેવો? તો રખડુ સ્વભાવ, કારણ કે પડવાના શોખીન હતા, સંવેદનશીલ હૃદય અને સૌંદર્ય દ્રષ્ટિ એ તેમના તેમને સૌંદર્ય માણવાનું બહુ ગમતું હતું. સાથે સાથે તે સંવેદનશીલ હૃદયવાળા હતા. અને એમનો સ્વભાવની વાત કરીએ તો તેમનો સ્વભાવ એ રખડુ. તો આ વાત તેમણે અહીં આગળ આપણને બતાવી છે. અહીં આગળ તેમણે જે વર્ણન કર્યું છે તેમાં ડાંગનું પ્રકૃતિ સૌંદર્ય અને ડાંગના જે લોકો છે આદિવાસી લોકો એ આદિવાસી લોકોની થોડી વિશેષતાઓ એ તેમણે આપણા આ પાઠની અંદર વર્ણવેલી છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ સેશનની અંદર તમને જે આપણા લેખકનો પરિચય આપ્યો છે અને પાઠની થોડી ભેટ આપી છે તમે કાપા કાયાની અંદર કરી લેશો. નેક્સ્ટ સેશનની અંદર આપણે ડાંગ ભરો અને એ પાઠની અંદર આપણા લેખક પત્ર દ્વારા
પોતાના પિતાજીને જે જણાવે છે એ વાત આપણે ભણવાની છે. એમનો પોતાની જે જંગલોનો જે સંસ્મરણો થયા છે એ આપણે જોવાના છે. નર્મદા નદીના વિશે જોવાનું છે. તો નેક્સ્ટ સેશનમાં આપણે એ અભ્યાસ કરીશું. જય હિન્દ.